नमस्कार, हूँ डॉक्टर रितेश पटेल, प्रिंसिपाल श्री एम के मेहता कॉलेज ऑफ एज्युकेशन उमरगाम। विद्यार्थी मित्रों, घणा बधा मित्रों जे हशे ते अत्यारे बीए एम ए बीएससी एमएससी बीकॉम एमकॉम ए परीक्षाओं पास करी हशे, त्यारबाद एमना मन में एवो विचार आवतो हशे कि हवे आपणे कई फील्डनी अंदर आगळ वधीए कि जेना थकी आपणने नौकरीना चांस वधारे में वधारे मळी शके। मननी अंदर घणी बधी तमारी दुविधाओ हशे अने आ दुविधाओनी अंदर हूँ आजे तमने एक बीएडनो कोर्स शू छे अने ए बीएडनो कोर्स करवाथी कया कया फायदाओ थई शके एना विषयनी हूँ चर्चा करीश। तो सौ प्रथम तमे जे पण मित्रों बीए कर्युं होय, बीएससी कर्युं होय के बीकॉम कर्युं होय, ए मित्र बीएडनुं एडमिशन लेवा माटे तमे क्वालिफाई करी थई शको छो। तो एनी प्रक्रिया शू छे तेना विषयनी आपणे चर्चा करीशुं। तो सौ प्रथम बीएड कोर्स शू छे, तो बीएड ए बे वर्षनो बीएडनो कोर्स छे अने बे वर्षनो कोर्स अने एनी अंदर कुल्ले चार सेमिस्टर आवता होय छे अने आ चार सेमिस्टरनी अंदर पण त्रीजा अने चौथा सेमनी अंदर इंटर्नशीप बे बे महीनानी आवती होय छे, जे तमे तमारी नजीकनी स्कूलनी अंदर इंटर्नशीप करीने करवानी होय छे। आम बीएडनो जे अभ्यासक्रम जे छे ए मात्र सिलेबस पूरतो सीमित नथी, पण बधा तमने मल्टीपल स्किल शीखवा माटे के धारो के प्रार्थना छे, रमतगमत छे, स्पर्धाओ छे, जे बी कोई संस्थानी मुलाकात छे, प्रवास पर्यटननું આયોજન કઈ રીતે કરવું, આ બધી તાલીમના ભાગરૂપે તમારી સ્કિલ વિકસાવવા માટે બીએડમાં અલગ પ્રકારની એક તાલીમ હોય છે। તમે તમે એકેડેમિક કોલેજમાં લીધી છે એનાથી આ એક અલગ વસ્તુ છે, કારણ કે આ એક વ્યવસાયિક કોર્સ છે અને જેના થકી તમે આગળ જતા ભવિષ્યમાં શિક્ષક બનવાનો છો ત્યારે શિક્ષક તરીકેનો તાલીમનો કોર્સ એટલે બીએડનો કોર્સ કહી શકાય। તેમાં તમારે આ પ્રકારની અલગ અલગ પ્રકારની જે પણ હોય એ સ્કિલ બેઝ ट्रेनिंग लेवानी होय छे। हवे आमा सौ प्रथम तो अत्यारे तमने हूँ जस्ट कहूँ छू कि एडमिशन की प्रक्रिया चाली रही है, तो आ एडमिशन की प्रक्रिया में तमे कई रीते भाग लई शको अने एडमिशन मेळवी शको एनी हूँ तमने डिटेल में माहिती आपीश। तो सौ प्रथम जे मित्र बीए बीकॉम के बीएससी कर्युं छे एना अत्यारे फ्रेश विद्यार्थीओ जो जेमणे वीएनएसजीयू माथी बीएससी बीकॉम के बीए कर्युं छे अने 2020 में पास कर्युं छे, ए मित्रना 5 ડિસેમ્બર સુધી ફોર્મ ભરાઈ રહ્યા છે। જો કોઈ મિત્ર બાકી હોય તો હજુ પણ ફોર્મ ભરી શકે છે। તો આ ઉપરાંત આ મિત્રો જ્યારે પણ ફોર્મ ભરશો, ફોર્મ ભર્યા બાદની પ્રક્રિયા શું છે, 5 તારીખ સુધી ઓનલાઈન ફોર્મ ભરાશે। અમે અહીં કોઈકને કદાચ નહીં ખબર પડે તો અમે સેન્ટર ઉમરગામ સેન્ટરની અંદર પણ ફોર્મ તમને વિનામૂલ્યે ફિલઅપ કરી આપીએ છીએ, જેથી કરીને કોઈક તમારી ક્લેરી નહીં આવે એટલા માટે। તો વિદ્યાર્થી મિત્રો, આ ફોર્મ ભરવા માટે તમારી પાસે 10માની માર્કશીટ, 12માની માર્કશીટ, જે તમારું બીએ બીએસસી કે બીકોમ હોય એની માર્કશીટ, ત્યારબાદ તમારી બેંક પાસબુક હોય, કારણ કે એકાઉન્ટ નંબર અંદર નાખવો પડતો હોય, તો બેંક પાસબુક, ત્યારબાદ આધાર કાર્ડ નંબર, ત્યારબાદ તમારો જો જાતિનો કોઈક દાખલો હોય એસસી એસટી ઓબીસી તો એ દાખલાઓ અને એલસી, આટલી વસ્તુઓની તમારી જરૂર પડતી હોય છે ફોર્મ ભરવા માટે, અને એક પાસપોર્ટ સાઇઝનો ફોટો, બરાબર છે। તો આ તમે જે પણ હોય આ બધું ઓનલાઈન તમારે જે હોય એ સ્કેન કરીને અપલોડ કરવાનું હોય છે ફોર્મ ભરતી વખતે, એટલે આ બધી તમને જે પણ જરૂરિયાત ડોક્યુમેન્ટ છે એ તમારે લઈને આવવાનું રહેશે। ત્યારબાદ આ તમારું ફોર્મ ફિલઅપ કર્યા બાદ તમને જે પણ હોય ફોર્મ ફિલઅપ કર્યા બાદ તમારે આની ફીસ 300 રૂપિયા હોય છે, એ ઓનલાઈન તમારે પેમેન્ટ કરવાની હોય છે અને તમારું ફોર્મ ભરાઈ જશે અને તમારું જે પણ હોય એ તમારું આઈડી અને પાસવર્ડ તમારો જનરેટ થયો હશે એ તમારા મેસેજ પર આવી જશે। તો આ તમારું ફોર્મ આખું ફિલઅપ થઈ ગયા ત્યારબાદ એની અંદર એક પ્રોસેસ એવી આવે છે આગળની કે એમનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ, એટલે કે મેરિટ લિસ્ટ તમારું બનાવવામાં આવે છે। એ મેરિટ લિસ્ટને આધારે તમને અગાઉ તમારો કયો મેરિટમાં નંબર છે એ તમને ખ્યાલ આવશે, તમારું મેરિટ કેટલું છે એ પણ ખ્યાલ આવશે। ત્યારબાદનું મેરિટ લિસ્ટ પડ્યા બાદ જો તેમાં કંઈક સુધારા વધારા હોય તો તમે યુનિવર્સિટીને જણાવી શકો છો। ત્યારબાદ ફાઇનલ મેરિટ લિસ્ટ આવ્યા બાદ તમને એક દિવસ જે તે સેન્ટરની અંદર, તમે તમારા નજીકના સેન્ટરની અંદર જઈને એ તમને તારીખ આપેલી હશે કે આ તારીખે આ વિષયવાળા આટલાથી આટલા વાગ્યા તમારે હાજર રહેવાનું છે, અને એ તમારો જે રજિસ્ટર મોબાઈલ નંબર હશે એના પર મેસેજ પણ આવશે અને યુનિવર્સિટીની વેબસાઇટ પર પણ હશે, તો એ તમે જોઈ શકો છો। એ જોયા બાદ તમારે જે દિવસે તમારું કાઉન્સિલિંગ હોય તે દિવસે તે સેન્ટર પર તમારે પહોંચી જવાનું છે। ત્યારબાદ તમે જે ચોઈસ આપેલી હશે કે તમને જે તે સમયે તમારો જે મેરિટ લિસ્ટ હશે તેને આધારે તમને બોલાવવામાં આવશે, અને જેનું મેરિટ ક્રમાંક વધારે હશે એમને પહેલાં બોલાવવામાં આવશે અને એમને પૂછવામાં આવશે કે તમને કઈ કોલેજની અંદર
એડમિશન જોઈએ છે અને એ કોલેજની અંદર જો જગ્યા ખાલી હશે તો તમને આપવામાં આવશે. કહેવાનો મતલબ એ છે કે આ જે પૂરી સિસ્ટમ જે છે તે મેરિટ બેઝ છે. તમને જે તે કોલેજમાં જે જે સમયે જે જગ્યા ખાલી હશે એના આધારે તમને મેરિટના બેઝ પર એડમિશન આપવામાં આવશે. અને ત્યારબાદ જો તમારું એડમિશન જે તે કોલેજમાં સિલેક્ટ થઈ ગયા તો ત્યારબાદ તે સમયે તમારે 5,000 રૂપિયા ફી જમા કરાવવાની હોય છે જેથી તમારું એડમિશન કન્ફર્મ થઈ શકે. અને ત્યારબાદ તમારે જે તે કોલેજમાં લાગ્યું છે ત્યાં જઈને રિપોર્ટિંગ કરીને એક મહિનાની અંદર પહેલા સેમિસ્ટરની બીજી ફી જે હોય એ તમારે ભરવાની હોય છે. તો આ જે છે તે એડમિશનની આખી પ્રક્રિયા થઈ. બીજી એક વાત કે જે SC અને ST કેન્ડિડેટ છે એમના માટે સરકાર તરફથી મળતી શિષ્યવૃત્તિઓ જે હોય છે એ શિષ્યવૃત્તિ તમને પૂરેપૂરી આપવામાં આવે છે. હવે ધારો કે અમારી ઉમરગામ કોલેજની જો વાત કરીએ તો મોટેભાગે જે SC અને ST કેન્ડિડેટ વધારે આવે છે તો એમની જે સ્કોલરશીપ હોય, ધારો કે અમારી ફીસ જે છે એ ફીસ ધારો કે 35,000 હોય તો 35,000ની સામે તમને 37,000 મળી જાય છે એ શિષ્યવૃત્તિના ભાગરૂપે, બરાબર છે? એટલે તમે જે છે SC અને ST કેન્ડિડેટ એમના માટે એક સારામાં સારી બાબત એ કહી શકાય કે તમે BEd કરશો, પરંતુ શું છે કે તમે વિનામૂલ્યે આ BEd કર્યું હોય એ તમારા માટે સરકાર તરફથી મળતી સહાયનો પૂરેપૂરો લાભ તમે મેળવીને સારામાં સારી જગ્યાએ ટીચર બની શકો એ સરકાર તરફથી પણ આ એક ખૂબ સારી સહાય છે. અને એનો લાભ ખરેખર આવા અંતરિયાળ વિસ્તારની અંદર ઉમરગાંવ તાલુકાના વિદ્યાર્થીઓ લે એવું અમારું પણ માનવું છે. અને વધારેમાં વધારે SC અને ST કેન્ડિડેટ આ જેમને પૈસાની તકલીફ છે એ લોકો એવું નહીં વિચારે કે પૈસાની તકલીફ છે, પણ એમને સ્કોલરશીપ રૂપે પાછી મળી જ જાય છે. તો એ લોકો પણ આમાં એપ્લાય આવે અને નહીં ખબર પડે તો કોલેજનો સંપર્ક સાધીને તમે માહિતી લઈ શકો છો. બીજી વસ્તુ કે ઘણી વખત એવું થતું હોય છે કે આ જે BEd કર્યા પછી શું, ઘણી વખત કેટલાક મિત્રો એવું પણ વિચારતા હોય કે BA કર્યું છે, BCOM કર્યું છે અને પછી કદાચ MA કરીએ, MCOM કરીએ અને પછી BEd કરવા માટે જઈએ એવું પણ વિચારે છે. પણ મિત્રો, મોટેભાગે આ જે વ્યવસાય જે છે ટીચરનો એ મોટેભાગે બહેનો સ્વીકારતી હોય છે અને બહેનોનું આફ્ટર મેરેજ કદાચ એમને ભણવાનો ચાન્સ મળે કે નહીં મળે એ એક પ્રશ્નાચિહ્નો જ હોય. તો જેમના પાસે ભણવાના ઘણા બધા વર્ષો નહીં હોય કે ફેમિલી વધારે સમય સુધી ભણાઈ નહીં શકતું હોય તો એ મિત્ર એવું પણ કરી શકે છે કે BA, BCOM કે BSc કર્યા બાદ BEd કરી લે. અને BEd કર્યા બાદ ધારો કે ચાન્સ મળ્યો તો રેગ્યુલરમાં તમે MCOM MSc કરી શકો, નહીં તો પછી તમે એક્સટર્નલ બેઝ પર ઘર બેઠા પણ આ કોર્સિસો કરીને તમે આગળ વધી શકો છો. પણ કહેવાનો મતલબ એટલો છે કે BEd કર્યા પછી તમે ટીચિંગની અંદર કોઈપણ જગ્યાએ જશો તો તમે તમારા જોબ જો તમારામાં સ્કિલ હશે તો 100% તમે મેળવી શકો છો. અને તમને કહું છું કે ઘણી વખત એવા મનની અંદર ઘણા બધા એવા વિચારો પણ આવતા હશે કે કદાચ BEd કર્યા પછી જોબ લાગશે કે નહીં લાગશે. મિત્રો, આ એક બહુ મહત્ત્વની બાબત છે કે ઘણા મનના મનમાં આ બધી દુવિધાઓ હોય છે. તો બીજી એક દુવિધા એવું પણ હોય કે કદાચ હું MSc છું કે એવું છે, બહેનો આવું વિચારતી હોય કે MSc છું અને મને સારામાં સારી સેલરી કેમિસ્ટ તરીકે મળી શકે. મિત્રો, તમે કંપનીમાં જશો તો મિનિમમ 8 કલાકની જોબ હશે, જ્યારે ટીચિંગ ફિલ્ડ એવી છે કે માત્ર 6 કલાકની જોબ હોય છે અને સાથે સાથે તમને રજાનો જે સમયગાળો છે, 2 વેકેશન હોય, રજા હોય, માત્ર તમારે 365માંથી 220 દિવસ ભરવાના હોય, બાકીનો જે છે તે તમારો સમય તમને આપી શકો છો. જ્યારે તમે કંપની ફિલ્ડની અંદર જો બહેનો જશે તો એમને જે પોતાની કૌટુંબિક જવાબદારી નિભાવવાનું છે એમાં કદાચ સક્ષમ નહીં પણ બની શકે અને એમને ટાઈમ નહીં પણ આપી શકે, તો એમના માટે આ ટીચિંગ ફિલ્ડ બહુ એકદમ બેસ્ટ વસ્તુ છે અને એને પસંદ કરતા હોય છે મોટેભાગે. એટલે કહેવાનો મતલબ એટલો છે કે બહેનો હોય કે ભાઈઓ હોય કોઈ પણ આ ટીચિંગની ફિલ્ડ એવું છે કે તમને તમારા પગ પર ઊભા કરી શકે. એક સમય એવો પણ આવે કે કદાચ બહેનોને એવું ઘરેથી કહેવામાં આવે કે અમને જોબ નથી કરવો, ટીચિંગ લાઇનમાં કે કશે જોબ નથી કરવો, તો એવું પણ વિચારી શકે આટલું બધું ભણ્યા છે. તો ત્યારબાદ પોતાના ઘરે પણ 10-20 વિદ્યાર્થીઓને ટ્યુશન કે કંઈક શીખવવા માટે બેસાડી શકે તો એમનું ભણેલું નિરર્થક નથી જતું. એટલે આ રીતે તમે તમારું કેરિયર કઈ રીતનું છે એ વિચારવાનું હોય છે. ઘણા બધા મિત્રો એવું પણ વિચારતા હોય કે મારી બહેનપણીએ તો આ કરે છે તો હું પણ આ કરું છું. એ આખું જિંદગી કંઈ બહેનપણી સાથે નથી આવવાના. કહેવાનો મતલબ એટલો જ છે કે પોતાનું ભવિષ્ય તમારે ખુદ વિચારવાનું છે. બીજાના ભરોસે બીજા કરે છે એટલા માટે કરવું એવું નહીં. પોતાના પરિસ્થિતિ કેવી છે, પોતે શું બનવા માંગે છે એને ધ્યાનમાં રાખીને કામ કરવું જોઈએ. અને લાસ્ટમાં તમને હું એટલું જ કહીશ કે BEd કર્યા પછી શું,
तो मित्रों बीएड कर्या पछी तमे धारो तो एक थी बार धोरणनी कोई पण स्कूलनी अंदर तमे जॉब करी शको छो। ए पछी प्राइवेट होय अने सरकारीमां करवू होय तो तमारे टेट टाट जेवी एक्जामो पास करवी होय करवी पड़े छे। परंतु तमारे शुं छे महत्वनुं के तमारे जो कोई पण प्राइवेट स्कूलनी अंदर जो करवू हशे तो तमारी स्किल होवी जरूरी छे। अने आ स्किल क्यारे आवी शके के ज्यारे तमे कंईक बीएडमां शीखेला होय त्यारे। प्राइवेट स्कूलनी अंदर तमे जशो तो एम कहेवामां आवे કે ચાલો આવી આ એક્ટિવિટી કરાવો, ચાલો રમતગમતનું આયોજન કરો, થોડું આ કમ્પ્યુટર પર આ ટાઈપિંગ વર્ક કરીને આવો। અને જો તમને નહીં આવડતું હશે, ઘણા બધા સેન્ટરો એવા પણ હોય છે, મેં એવું પણ સાંભળ્યું છે કે બહારથી ડિગ્રી લઈ આવે છે રેડીમેડ, પણ કહેવાનો મતલબ એ છે કે એ તમારી સ્કિલ નથી વિકસાવતી। અને સ્કિલ જો નહીં વિકસાવતી હોય તો જ્યારે તમે 2 વર્ષ પછી બહાર પડશો તો ત્યારે તમને કશું જ નહીં આવડતું હશે તો પ્રાઇવેટ સ્કૂલવાળા તમને સિલેક્શન શા માટે કરે? જેમની સ્કિલ હશે એમને સિલેક્શન કરે। તો કહેવાનો મતલબ એટલું જ છે કે રેગ્યુલર બેઝ પર તમે સારામાં સારી રીતે સ્કિલ બેઝ, જ્યાં સ્કિલ સારામાં સારી શીખવવામાં આવતી હોય એવી કોલેજની પસંદગી આપીને સ્કિલ બેઝ તમારો વિકાસ થાય અને એક ટીચર તરીકેની જે સ્કિલ જો ડેવલપ થાય એવી કોલેજોને પસંદ કરીને તમે તમારી ફ્યુચર જે છે એ સારામાં સારું ટીચર તરીકેનું વિકસાવી શકો એવી હું આશા રાખું છું। અને બીએડ કર્યા પછી જો તમારામાં સ્કિલ હશે તો 100% નોકરી લાગવાના ચાન્સીસ છે। એ ખરેખર આપણા ઉમરગામ તાલુકાની અંદર આ નોકરી મેળવવી એ સરળ બાબત છે ટીચર તરીકેની, એટલે આ તમને ખરેખર ખૂબ સારું બાબત છે। તે છતાં પણ મેં તો ઓછા સમયની અંદર ઘણી બધી વાત કહેવાનો પ્રયાસ કર્યો છે, પણ ઘણું બધું હજુ કહેવાનું બાકી પણ છે। પણ સમયને ધ્યાનમાં રાખીને જો તમને કંઈ પણ દુવિધા હોય તો તમે અહીં એમકે મહેતા કોલેજ ઓફ એજ્યુકેશન ઉમરગામમાં અહીં સંપર્ક સાધશો તો તમને પૂરેપૂરી માહિતી આપવામાં આવશે। અને જે મિત્રો બાકી છે એ કદાચ ફોર્મ ભરવાના બાકી હોય તો સેન્ટર પર આવીને ભરી શકો છો। નમસ્તે।